રીતે આજે અમને કહ્યું તું ચૂંટણી વખતે કે દેશ ઉપર કોઈનો હાથ નહીં પડવા દઈએ. મિત્રો એટલા માટે કહ્યું તું કે બીજા કોઈને અડવા નહીં દઈએ, કારણ કે કોંગ્રેસે ઉભા કરેલા અલગ અલગ પ્રકારના જે સામાજિક સંસ્થાનો હતા, ચાહે એરપોર્ટની જગ્યાઓ હોય, જાહેર સાહસોની જગ્યા હોય, એ આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, ધીમે ધીમે બધું અદાણીથી લઈ અને ટાટાથી લઈને અદાણી અંબાણીથી લઈને અનેક ઉદ્યોગપતિઓને વેચવા બેઠા હતા. એટલે એટલા માટે કહેતા હતા કે કોઈનો નહીં, એમનો હાથ પડશે ને દેશ વેચવા માંડશે. અને એક પછી એક દેશના સંસાધનો એમણે વેચવાની શરૂઆત કરી દીધી. મિત્રો એમણે તો વાત કરી હતી કે મહેંગાઈ અબ કી બાર, મહેંગાઈ કી માર, એવા એવા મોટા મોટી વાતો. આજે બહેનોને જ્યારે આવતા અહીંયા જોયા, બહેનોના હાથમાં ગેસના સિલિન્ડર, બહેનોના ગળામાં એ ડુંગળીના દડાના હાર, ભાઈ મોહનતીજીએ પણ અત્યારે એ ડુંગળીના દડાનો હાર અહીં પહેર્યો છે. મિત્રો લડી રહ્યા છે આપણું ગુજરાત પણ આમાં. ગુજરાત તો બહુ જાણીતું છે, કોઈ પણ જગ્યાએ આઝાદીના આંદોલન તો બીજી આઝાદીના આંદોલન માટે આવનાર સમયમાં ગુજરાત લડે. પત્રકાર મિત્રએ પૂછ્યું, એક છેલ્લી વાત કહીને હું પૂરી કરીશ, મને કે ગુજરાતમાં દારૂબંધી અને બેન દીકરીઓ વિશે તમારું શું કહેવાનું છે? મને કે હમણાં બળાત્કારની ઘટનાઓ વધે છે, ત્યારે મારે એટલું જ કહેવાનું કે જ્યારે વાળ જીભડા ગળતી હોય ત્યારે કોને જઈને ફરિયાદ કરવી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ ચાહે કચ્છની વાત હોય, ચાહે માંડવીની વાત હોય, ચાહે પાટણની વાત હોય, ચાહે પારુલ યુનિવર્સિટીની વાત હોય કે પાટણની વાત હોય, ખુદ ભાજપના નેતાઓ જ્યારે આમાં સંડોવાયેલા હોય અને એકબીજાના કાસર કાઢી નાખે ત્યાં સુધી સંડોવાયેલા હોય, ત્યારે કોને જઈને શું કહેવું? એટલે આ ફરિયાદ જે છે એ કોને કરવી? આ પ્રકારનું આપણી સામે આજે વખત આવ્યો છે. દારૂબંધી વિશે મારે કંઈ જ નથી કહેવું, ખુદ ગુજરાતની સરકાર ઉઘાડી પડી ગઈ છે. રાષ્ટ્રમાં વિશ્વાસનો મત હતો ને, 169 ધારાસભ્યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં સરકાર વિશ્વાસનો મત જીતી ગઈ. કહેવાય છે જૂઠ બિકતા હૈ પર ટિકતા નહીં, જૂઠ બિકતા હૈ પર ટિકતા નહીં. આ જૂઠાણું વેચાય ખરું, પણ એ લાંબુ ટકતું હતું નથી. ઘણી બધી વાતો કરી હતી એમણે, વિશ્વાસનો મત લેવા જ્યારે આપણી સરકાર ગઈ ત્યારે ત્યાં આગળ ગ્રહ છોડીને ભાજપના ધારાસભ્યોને ભાગવું પડ્યું, કારણ કે એમના 105 પૂરા રહે એવી હાલત. માત્ર સત્તા લેવી એ કોંગ્રેસનું ક્યારેય ધ્યેય નથી રહ્યું. કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી એ જ આપણું ધ્યેય હોત તો પહેલા જ દિવસે કોંગ્રેસ, એનસીપી, શિવસેનાના કાગળ લઈને ગવર્નર પાસે પહોંચી ગયા હોત અને સરકાર તરત બની ગઈ હોત. બધા ટીકા કરતા હતા કે મોડું કરે છે કોંગ્રેસ. કેટલાક કેમેરાની ઇનકો મોકા મિલ ગયા. કોંગ્રેસ પાર્ટીનું આખરી ધ્યેય માત્ર સત્તા નથી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આવતા રોકવી છે ખરું, પણ અમારી વિચારધારા વાળો એક સરખો પ્રોગ્રામ નક્કી ન થાય ત્યાં સુધી સત્તા જ મેળવી લેવી એ આખરી ધ્યેય નથી. ત્રણેય પાર્ટીઓ સાથે બેઠી આપણે આપણી વાત કરી કે સૌથી પહેલા લખો કે સેક્યુલરિઝમ જે ફંડામેન્ટલ આપણા કોન્સ્ટિટ્યુશન નો હાર્દ છે, મુખ છે, એ કોન્સ્ટિટ્યુશનના સંવિધાનના એ હાર્દ સાથે પહેલા સાજા કાર્યક્રમ નક્કી કરો એ લખાયું. અને ત્રણેય પક્ષો જ્યાં સુધી એક સાજા સરખા કાર્યક્રમ માટે ભેગા ન થયા ત્યાં સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો આપણે નહોતો રજૂ કરવા દીધો. આ કોંગ્રેસ પાર્ટી છે. અને બીજી તરફ જો તમે યાદ કરજો, થોડું રિવાઇન્ડ કરજો, અને આ કેમેરાના મિત્રો પાસે જૂની બધી સાચવી રાખતા હોય છે ને ક્લિપિંગ્સ, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા શું કહ્યું હતું ભાજપના નેતાએ? મિત્રો યે બાપ બેટી ને જમ્મુ કાશ્મીર કો બહુત લૂટા હૈ, અબ ઇસ પીડીપી કી બાપ બેટી કો લૂટને નહીં દૂંગા કહ્યું હતું. જેવી ચૂંટણી પૂરી થઈ
પોતાને બહુમતી ન મળી તો સત્તા મેળવવા પહેલા એ જ બાપા સાથે સરકાર બનાવી, પછી બેટી સાથે બનાવી અને જરૂરિયાત પૂરી થઈ તો તલ્લાક બોલ્યા વગર મહેબુબા મુફ્તીને તલ્લાક આપી. આ ભારતીય જનતા પાર્ટી છે, એને ઓળખવાની જરૂર છે. આપણું આંદોલન એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે જનતાના પ્રશ્નોને લઈને નીકળેલું છે. સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં નક્કી થયું કે દેશની જે આ પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ મૌન ના બેસી શકે, એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે સડકો અને રોડ પર ઉતરવાનો. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વ વાળી સરકાર હતી અને 10 વર્ષ દરમિયાન એવી અર્થવ્યવસ્થા ચાલી કે આખી દુનિયામાં 5 સૌથી ઉત્તમ અર્થવ્યવસ્થા ગણાય, top 5 કન્ટ્રીઝ બેસ્ટ ઇકોનોમી, એ 5 દેશોમાં ભારતનું સ્થાન સોનિયાજી અને મનમોહનસિંહજીના નેતૃત્વમાં થયું. આજે શું થયું ભાઈ? એ સ્થાન ગયું. top 5 માં ભારતનું સ્થાન ન રહેવા દીધું. આ બેઠા પછી ત્યાં સરકારમાં આવ્યા હતા. પરીક્ષા દેવા જાય તો કે ના ના, અહીંયા તો પહેલેથી લાખો રૂપિયાનું સેટિંગ થઈ ગયું છે, તું વાંચી બાંચીને આવ્યો તારા ચોપડા ઘરે, અહીંયા તો અને સીસીટીવીમાં પણ પકડાયા. એક તહમતદાર સરકારના મિનિસ્ટર લાખો રૂપિયા લે છે, એના પુરાવાઓ આપે છે. સરકારના મંત્રીનો પીએ પૈસા લેતા પકડાયેલામાં જેલમાં જાય અને ગુજરાતનો યુવાન સરકારી નોકરી મેળવી ન શકે, આનાથી મોટી બીજી વેદના કઈ હોય છે? ખેડૂત જગતનો તાપ કહેવાય. મહેનત કરે એના ઘરમાં જોઈએ અને જ્યારે ખેડૂતના ઘરમાં પાક ન રહ્યો હોય ત્યારે ઉપભોક્તાને મોંઘું ના થાય એની પણ ચિંતા કરે. આ તો ઘોડા ગાડીની આગળ નહીં પાછળ ઘોડો બાંધે. જ્યારે ડુંગળી મોંઘી થાય ત્યારે ખેડૂતના ઘરમાં ડુંગળી ના હોય, સંગ્રહખોરોના મેળામાંથી ડુંગળી ગોડાઉનમાંથી નીકળે અને મોંઘા ભાવે વેચાય અને હવે ખેડૂતના ઘરમાં આવવાની હશે ને, તે દી આયાત કરી છે આ સરકારે, તે ખેડૂતને રૂપિયો ડુંગળી હશે ખેતરમાંથી કાઢી ના શકે, પાક સળગાવવો પડે એવી સ્થિતિ ખેડૂતની થશે. આપ યાદ કરજો, કપાસ પકાવનારું આપણું રાજ્ય છે, મોદી સરકાર કરી રહી છે અને એનો બોજ એ હિન્દુસ્તાન ઉપર આવવાનો છે. ત્યારે આ દેશનો એક એક નાગરિક જાગે એમાં આપનો યોગદાન બની રહે એવી આશા સાથે આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્ર હિતમાં, દેશ બચાવના હિતમાં લડવાનું છે. એ જ શબ્દો સાથે માનની ગેહલોત સાહેબનો ખાસ આભાર માનું છું કે આપણા આજના કાર્યક્રમમાં એ ઉપસ્થિત રહ્યા, એમનો ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. માનનીય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, રાજીવ સાતવજી, પક્ષના પ્રમુખ માનનીય અમિતભાઈ, વિપક્ષના નેતા માનનીય પરેશભાઈ, સૌ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને અત્યારે સામે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત એવા સાથી મિત્રો, વડીલો, બહેનો તથા યુવાન દોસ્તો, પક્ષ દ્વારા જનતાની વેદના ને વાચા આપવા માટેનો કાર્યક્રમ સુભાષ ચોકમાં અમદાવાદમાં આયોજિત. એક એવી સરકારો દેશમાં અને ગુજરાતમાં ચાલી રહી છે કે સત્તા ઉપર બેઠા પછી એ આ દેશની પ્રજાને ભૂલી ગઈ છે. દેશ આજે આખો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે પણ આ સરકારોને પ્રશ્નો ઉકેલવાની ચિંતા નથી. નિમ્ન કક્ષાએ જઈને માત્ર રાજનીતિ કરવાની અને પોતાની સત્તા ટકાવી રાખવાની ચિંતા કરીને ભાજપની સરકાર ચાલી રહી છે. આપણા પ્રભારી રાજીવ સાતવજી, આપણા અધ્યક્ષ ભાઈ અમિતભાઈ, સન્માનની મંચ અને ઉપસ્થિત બધા જ ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં શાસનમાં છે 23 વર્ષ થયા છે અને દેશના શાસનમાં આવ્યા એને 5.5 વર્ષ. આટલા સમયની અંદર દેશને અને રાજ્યને
અધોગતિ તરફ લઈ જવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સાડા પાંચ વર્ષ થયા મોદી સાહેબ કહીને ગયા હતા કે બહુત હોઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, કિસાનો માટેની સમસ્યા, બેરોજગારી માટેની સમસ્યા, કિસાનોને ભરે યુવાનોને રોજગારી ક્યારે આપશો, નોકરી ક્યારે આપશો એની વાત કરતા નથી. કિસાનોને પોષણક્ષમ ભાવ ક્યારે આપશો? 10 વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષના રાજની અંદર કપાસ મગફળીના ભાવ મળતા હતા, એ ભાવ ક્યારે પાછા આપશો એની વાત નથી કરતા. દેશ અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. દુનિયાના વિશેષજ્ઞો કહે છે કે જીડીપી નો દર તળિયે છે, નોકરીઓ આપવાનો દર તળિયે છે, રૂપિયાનો જે ભાવ છે વિશ્વની અંદર એ પણ તળિયે છે, દેશની આબરૂ પણ તળિયે છે, છતાં દેશની સમસ્યાની ક્યાંય કોઈ ચર્ચા કરતો નથી. સાબરમતીના તટે આજની સમગ્ર ગુજરાતના જનજનની વેદનાને વાચા આપવાના મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી આદરણીય ગેહલોત સાહેબ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આપણા સંગઠન પ્રભારી પૂર્વ સાંસદ આદરણીય રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ માનની સાથી અમિતભાઈ ચાવડા, આદરણીય શક્તિસિંહભાઈ, આદરણીય અર્જુનભાઈ, આદરણીય સિદ્ધાર્થભાઈ, આદરણીય નરેશભાઈ, માનની સહપ્રભારી મોહંતીજી, બઘેલજી, આદરણીય દીપકભાઈ બાપ સાથી, સન્માનની ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો અને સમગ્રની અમિતભાઈ સાતવજી અને ગેહલોત સાહેબને સાંભળવા જ પણ આજે આ જનવેદના આંદોલન સુકામે, કારણ કે રિમોટ કંટ્રોલ થી ચાલતી રૂપાણી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. દેશમાં મંદીએ માજા મૂકી છે, વેપાર ધંધા રોજગાર ભાંગીને ભૂકો થઈ ગયા છે, દરરોજ નાના કારખાનાઓ અને ફેક્ટરીઓ બંધ થતી જાય છે. અરે સાહેબ, દિવાળીના દિવસે દુકાનદારને બોણી ન થાય ને એવા દિવસો તમે સુકામે દેખાડ્યા, એ સવાલ પૂછવા માટે આજે આ જનવેદના આંદોલનનો કાર્યક્રમ કર્યો છે. આજ નવી નોકરીઓ નથી મળતી પણ સતત વેપાર ઉદ્યોગ ધંધા ભાંગી રહ્યા છે, ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે અને દરરોજ હજારો યુવાનોની નોકરીઓ સુકામે છીનવાય છે, એ સવાલ પૂછવા માટે આજે આ જનવેદનાનો મંચ છે. દરરોજ બેરોજગારી વધતી જાય છે, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. તમે સળંગ શાસન નો સૂત્રો સંભાળનારા લોકો આજ અહંકારમાં રાચે છે, ત્યારે મારે કેવું કે ચૂંટણીના 6 મહિના કોઈ લલચાવે, ફોસલાવે, ડરાવે એટલે મતપેટી ભરી દેવાની અને પછી 5-5 વર્ષ સુધી કામની કહુવાવડ થઈ જાય એટલે કોંગ્રેસની ઉપર દોષારોપણ કરવા કરતા આપણે સવે સંયમના રસ્તે આપણા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે લડવું પડશે, લડનારા લોકોને ટેકો આપવો પડશે અને તો મને વિશ્વાસ છે કે આ બધી જ સમસ્યાઓમાંથી સમાધાન થશે. આજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે મારા ગુજરાત ઉપર ભય છે, મારા દેશ ઉપર ભય છે, ત્યારે મારે તમારો સુર સાથે સુર મળે એવા 5-7 નારાઓથી મારી વાતને પૂરી કરવી છે. ગુજરાત બચાવો, ભારત બચાવો, આટલો તમારે નારો ઝીલવાનો છે. સુર મેળવશો કે નહીં? હે, આર્થિક મંદીના મારથી ગુજરાત બચાવો, ભારત બચાવો, આર્થિક મંદીના મારથી સંવિધાનના સહારથી ભેળસેળની ભરમારથી કથળેલા કાયદાના રાજથી અહીંયાથી શીખે પ્રભારી ગુજરાત ભાઈ રાજીવ સાતવજી, પ્રદેશ કોંગ્રેસ કે
મુખ્યા અધ્યક્ષજી અમિત ચાવડાજી, નેતા પ્રતિપક્ષ ભાઈ પરેશ ધાનાણીજી, જનરલ સેક્રેટરી આઈસી શ્રી દીપક બાબરિયાજી, આદરણીય મધુસૂદન મિસ્ત્રીજી, બિહાર કે અમારે પ્રભારી સતીશજી ગોયલ સાહેબ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાજી એવમ ભાઈ સિદ્ધાર્થ પટેલજી, સેક્રેટરી આઈસી શ્રી જીતેન્દ્ર બઘેલજી, કિશોરંજન મોહિંતીજી, મેરે જાવરજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીજી, શ્રીમતી ગાયત્રી બાઘેલાજી, ગુલાબસિંહ રાજપૂતજી કોંગ્રેસ અધ્યક્ષ, મહિપાલજી એનએસયુકે અધ્યક્ષ, પૃથ્વીજી મકવાના શિવાદલ કે અધ્યક્ષ, સમન્વય મંચ ઉપસ્થિત વિધાયકગણ, પૂર્વ વિધાયકગણ, સાંસદગણ, તમામ ઉપસ્થિત બુજુર્ગો, ભાઈઓ, બહેનો, નોજવાન સાથીઓ, મુજબ ખુશી હૈ કે આજ મને પુનઃ આપકે બીચ મેં આકે આપકે દર્શન કરને કા સૌભાગ્ય મિલા. લગભગ 8-10 મહિને જ્યાદા રહા મેં યહાં પર, જેમાં પ્રદેશ કા મહામંત્રી થા પ્રભારી રાહુલ ગાંધીજી કે સાથ મેં અમને દૌરે બહોત કિયે, ગુજરાત વાસીઓને કમી નહીં રખી. ઉસ વક્ત મેં જો પ્યાર, જો મોહબ્બત, જો વિશ્વાસ, જો આશીર્વાદ રાહુલજી કો મિલા, હમ સબકો મિલા, લગ રહા થા કે સરકાર બદલ જાયેગી, યહી માહોલ આપને આગે આકે સબકો એક સંદેશ દિયા. તો જે આપ જાનતે હો કે આજ જો સત્તા મેં બેઠે હુએ લોગ હૈં, ઉનકા કોઈ યકીન નહીં હૈ જમ્હૂરિયત કે અંદર, લોકતંત્ર કે અંદર, કે ફાસિસ્ટ લોગ હૈં, ચહેરા ઇનકા હૈ લોકતંત્ર કા, રિમોટ કંટ્રોલ RSS નાગપુર સે, બગર પૂછે હુએ ના મંત્રી બન સકતા હૈ ના મુખ્યમંત્રી બન સકતા હૈ. એટલે સંવિધાન કે ઉપર ઇનકી ઓથોરિટી હૈ RSS કી. કલ હી મેને વિધાનસભા મેં કહા રાજસ્થાન મેં એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી કે રૂપ મેં RSS આજ કામ કરા દેશ કે અંદર. ઇસે અચ્છા હો અગર દમ કમ હૈ આગે મુકુટા BJP કા ઓર શાસન કર રહે હૈ RSS, અચ્છા હોગા RSS ખુદ રાજનૈતિક પાર્ટી કે રૂપ મેં અપના આપ કો બદલે. કે લોકતંત્ર જમ્હૂરિયત હૈ, હમારી કોઈ વ્યક્તિગત દુશ્મની કિસી સે નહીં હૈ, લડાઈ કિસકી હૈ, નીતિઓ કી, સિદ્ધાંતો કી, કાર્યક્રમો કી, કૌન સી પાર્ટી ગરીબ કે લિયે, કિસાન કે લિયે, મજદૂર કે લિયે, દેશ કે લિયે, સમાજ કે લિયે ક્યા કામ કરેંગે બતાએં, આપકી નીતિ ક્યા હૈ, આપકે સિદ્ધાંત ક્યા હૈ વો બતાએં. અનેકતા મેં એકતા વાળા મુલ્ક હૈ, જિસકો 70 સાલ તક કોંગ્રેસ ને દેશ કો એક રખા, અખંડ રખા. ઇન્દિરા ગાંધી ને જાન દે દી અપની, ખાલિસ્તાન ને બનને દિયા દેશ કે અંદર, ઓર મરને કે પહેલે ઇન્દિરા ગાંધી ને કહા થા આપકો યાદ હોગા, અગર મેં મર ભી જાઉં તો પરવાહ નહીં, અગર મેં મરૂંગી તો મેરે ખૂન કા એક કતરા દેશ કો મજબૂતી પ્રદાન કરેગા, વો ઇન્દિરા ગાંધી થી. ઇસ રૂપ મેં આઝાદી કે પહેલે ભી કોંગ્રેસ નેતાઓ ને ક્યા કિયે, બલિદાન કિયે, કુરબાની દી. દસ સાલ તક જેલો બંધ રહે પંડિત નહેરુ જૈસે વ્યક્તિ, 10-10 સાલ તક 3,280 દિન કે આસપાસ જેલ મેં રહેના, ઇસ મુલ્ક કો આઝાદ કરવાને કે લિયે. રાજ અંગ્રેજો કા થા, રાજા મહારાજાઓ કા થા, જાગીરદારો કા થા. આપ સોચ સકતે હો કે કહાં જગહ હમ પહોંચે હૈ દેશ કે અંદર. લોકતંત્ર કાયમ રહા, હિન્દુસ્તાન પાકિસ્તાન સાથ મેં આઝાદ હુએ થે, વહાં બાર બાર હત્યા લોકતંત્ર કી, પ્રધાનમંત્રી કો જેલ, પ્રધાનમંત્રી કો ફાંસી, ભુટ્ટો કો હમારે યહાં પર કિસ પ્રકાર સે 70 સાલ કા સફર તય હુઆ, લોકતંત્ર મજબૂત હુઆ હૈ.
इंदिरा गांधी जी चुनाव हार गई 3 बार, अब गुजरातों का 2.5 साल में आपके आशीर्वाद से गरीब मुझे वहां पर प्रधानमंत्री बनाई आप लोगों का। मुझे याद है इस मीटिंग को देखिए, मुझे याद आता है उस वक्त में भी यही माहौल बना था एक बार, तो आज जो देश में माहौल है कांग्रेस कामयाब नहीं हो पाई है, परंतु बीजेपी को घमंड नहीं करना चाहिए, ना मोदी जी को ना अमित शाह जी को। ग्राफ गिर रहा उनका, लोग समझ गए आपको, सिमरते जा रहे हो आपको। अब घमंड में लोकतंत्र नहीं चलता, लोकतंत्र में झुकना पड़ता है जनता के सामने, शीश नवाना पड़ता है, आशीर्वाद मांगना पड़ता है, जनता आशीर्वाद देती है तो जाके कुछ नहीं डरता। घमंड में हम मोदी 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 के नारे लग रहे हैं देश विदेश के अंदर, महाराष्ट्र की जनता ने और हरियाणा में चुनाव है जी, इनको सबक सिखा दिया। पहले राजस्थान में सरकार गई बीजेपी की, मध्य प्रदेश में गई, छत्तीसगढ़ में गई और महाराष्ट्र में गई और ज़्यादा ज़्यादा बढ़ गए हरियाणा के अंदर बढ़ गए, मतलब वो भी चली जाती। तो मैं कहना चाहूँगा कि कोई कांग्रेस कार्यकर्ताओं का घबराने युक्त नहीं है, ये माहौल मैंने 40 साल में देखा है, लेकिन आज मैं देख रहा हूँ आप बैठे हुए हो और सोनिया गांधी जी ने आह्वान किया देशवासियों को, जैसे इंदिरा गांधी ने कहा था उस वक्त भारत बचाओ दिवस मनाया था, सब लोग हिंदुस्तान भर के लोग गए थे दिल्ली के अंदर, सोनिया जी ने भी आह्वान किया तमाम राज्यों को, आपके अध्यक्ष जी ने, परेश भाई ने, राजीव सातव जी ने सबकी सलाह से जिलों में आंदोलन किए हैं, आज आप प्रदेश में बैठे हुए हो और 14 तारीख को आप सबको पहुंचना है दिल्ली के अंदर रैली के रूप में, पूरे देश से लोग आएंगे, रैली को कामयाब बनाना है और संदेश देना बीजेपी वालों को, संदेश देना है किस प्रकार से देश की जो दुर्दशा हो रही है, विकास दर आधी हो गई है, जीडीपी कम होती जा रही है, आज तो सारे अखबार में प्रथम पेज पे वही खबर है, देश अर्थव्यवस्था के मामले में कहाँ गिर रहा है, चिंता का विषय बन गया है, डॉक्टर मनमोहन सिंह जी ने कहा है ये हमें स्वीकार्य नहीं है, 4.5% आ गई है, थोड़ी फ्रंटों में सरकार फेल हो रही है और पता नहीं चिंता ही नहीं है, चिंता तो करो कम से कम, चिंता ही नहीं की जा रही है। और डॉक्टर मनमोहन सिंह ने कहा कल ही कि समाज में बिखराव आ रहा है, भय का माहौल है, अविश्वास का माहौल है, आपस के अंदर ही हिंसा का माहौल है, उस कारण से भी अर्थव्यवस्था गिरती जा रही है, काम धंधे बंद हो रहे हैं, नौकरी लगनी तो दूर की बात है, नौकरी जा रही है, किसानों को ऊपर का पूरा मूल्य मिल नहीं रहा है, अतिवृष्टि हो जाओ, ओलावृष्टि हो जाओ, बाढ़ आ जाओ, समय पर किसान को मुआवजा मिलता नहीं है, जो आपके गुजरात में स्थिति बनी है, किसान चिल्ला रहा है परवाह नहीं सरकार, चुनाव है तब तक लंबे जड़े बातें किए गए थे, वादे किए गए थे किसानों से, अब आपकी बीजेपी सरकार भूल गई, विजय रूपाणी जी को आप जानते हो कि फुर्सत नहीं है, तो या केंद्र सरकार का वो कामयाब नहीं हो पा रहे सेव लेने में, क्या कारण है कि किसानों को मुआवजा नहीं मिल पा रहा टाइम पर, जवाब देना चाहिए मुख्यमंत्री जी को, प्रदेशवासियों को, वो जवाब क्या देंगे। मैंने एक बात बोल दी कि सच्चाई थी जयपुर के अंदर, मैंने कहा मैं 8-10 महीने रहा वहाँ गुजरात में अंदर, गांधी का देश, गांधी का नाम है गुजरात से आते हैं, दुनिया के मुल्कों के अंदर गांधी तो गांधी है, गांधी ने अहिंसा का संदेश दिया, पूरी दुनिया मना रही है, अंतर्राष्ट्रीय दिवस मना रही है, 2 अक्टूबर को सोनिया गांधी जी ने, डॉक्टर मनमोहन सिंह जी ने संयुक्त राष्ट्र में प्रस्ताव पास करवा दिया, हमें गर्व इस बात का है। तो गांधी के प्रदेश में शराब पी जाती है, मुझे विश्वास नहीं होता था, तो जब मैं रहा 8-10 महीने, मैंने देखा साहब होते ही कई लोग
शराब 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 के लिए चले जाते हैं, शराब पीते हैं, कई घर में शराब पी जाती है। और रूपाणी साहब ने मेरे पे हमला किया, राजस्थान के मुख्यमंत्री ने गुजरात वासियों की बहुत बड़ी बेइज्जती कर दी है कि उन्होंने कह दिया हर घर में शराब पी जाती है। मैंने नहीं कहा हर घर में, मैंने कहा घर घर में फर्क होता है, घर घर में हर घर में फर्क होता है। अरे रूपाणी साहब, आपको चाहिए चाहिए था, हम आपकी मदद कैसे कर रहे हैं। गुजरात में शराब आती है, कहाँ से आती है? हरियाणा से आती है, पंजाब से आती है, राजस्थान के थ्रू होके आती है, मध्य प्रदेश आती है। हम रोक रहे शराब को, गुजरात में प्रवेश कर रहे हैं। उनको कहना चाहिए था मैं राजस्थान के मुख्यमंत्री, पंजाब, मध्य प्रदेश, हरियाणा के मुख्यमंत्री से आह्वान करूंगा, रिक्वेस्ट करूंगा, कृपा करके आप इस शराब को रोको, हमारे आदेश में यह शराबबंदी है हमारे, ये नहीं काम उन्होंने भड़काने का काम यहाँ पर। तो मैंने बोले कहना पड़ा, रूपाणी साहब अगर मैं गलत हूँ तो मैं राजनीति से इस्तीफा दे दूंगा, वरना आप इस्तीफा दोगे शराब चलती नहीं चलती वहाँ पर, कोई करो कोई बात थोड़ी बात थी। कहने के मतलब जो रिमोट कंट्रोल वाले मुख्यमंत्री होते हैं वो खुद काम कुछ कर नहीं सकते, चक्कर ये चक्कर ये। रूपाणी साहब बहुत भले आदमी है, अमित शाह जी ने सोच समझ के ऐसे आदमी बनाया जो रिमोट से चल सके, रिमोट से चल सके, रिमोट से रिमोट से चल सके। अरे जमीन में तो वो देखते हैं कि किसान का तकलीफ में है, मजदूर का तकलीफ में है, और वो दिल्ली में बैठे कैसे मालूम कर सकते हैं। पर रिमोट क्योंकि आज घमंड में अहम में चल रही, गोवा के अंदर बहुमत कांग्रेस का सरकार बना दी बीजेपी ने, मणिपुर में ऐसे ही किया, कर्नाटक में सरकार तोड़ दी, लाखों करोड़ रुपये खर्च कर दिए, और महाराष्ट्र तो कहना ही क्या, पूरा देश दुनिया देख रही थी राजा महाराजाओं के पहले खूब होते थे रात को, रात भर षडयंत्र चलते, सुबह राजा दूसरा बन जाता था। आप बताइए कब तो राष्ट्रीय शासन लागू करने की घोषणा की, लागू करने की, समाप्त करने की राज्यपाल महोदय ने, किसी को पता नहीं, किसी को पता नहीं, महाराष्ट्र के राज्यपाल महोदय ने कब रिकमेंड किया कैबिनेट को, आप राष्ट्रीय शासन को समाप्त करने का वक्त आ गया, कोई पता नहीं। प्रधानमंत्री ने कब कैबिनेट बुलाई राष्ट्रपति को रिकमेंड करने के लिए, किसी को पता नहीं। राष्ट्रपति महोदय बहुत भले आदमी है, शरीफ इंसान है, बहुत ही सज्जन व्यक्तित्व के धनी हैं, मैंने उनसे मिला मुझे अच्छा लगा। वो व्यक्तित्व नींद में सोए हुए होंगे, पता नहीं कब उनको उठाया नहीं उठाया, कैसे उनको साइन करवा दिया, किसी को नहीं पता। बताइए कई बार आदमी नींद में होता है, हर बार में उठता है तो सही फैसला नहीं कर सकता, समझ लेना पड़ता आदमी सोचने के लिए भी आया है रिकमेंड होकर के महाराष्ट्र आया है, कैबिनेट रिकमेंड किया है, मैं विचार करूं, वो दो घंटे चार घंटे सेकेंडे ले सकता है, ये तो कायदा होता है। मैं तीसरी बार मुख्यमंत्री बना हूँ, मुझे मालूम है राज्यपाल महोदय का कितने टाइम लगता है। नहीं, सुबह 5:40 पर राष्ट्रपति शासन समाप्त, 8 देवेंद्र फडणवीस जी की शपथ, और 8:15 मोदी जी का ट्वीट, देवेंद्र फडणवीस जी आपको बधाई हो बधाई हो बधाई हो, और 8:15 ट्वीट और वापिस जवाब देवेंद्र फडणवीस जी का, मोदी है तो मुमकिन है। मुझे उस दिन में बहुत चिंता लग गई थी इसकी, अगर मोदी है तो मुमकिन, इस प्रकार के षड्यंत्र होंगे पूरी मॉनिटरिंग, इसका मतलब मोदी जी के नेतृत्व होंगे दिल्ली के, कब तो आएगा रिकमेंडेशन, दबाव दिया गया होगा राज्यपाल महोदय पर, अमित शाह जी ने कैबिनेट बुलाई नहीं होगी, किसी को पता नहीं है। राष्ट्रपति के यहाँ फाइल गई, वापिस आ गई, सुबह 5:40 ऑफिस खुला, होम मिनिस्टर बोली अमित शाह जी वाली, और उसको साइन करा के भेज दिया और शपथ हो गई सुबह सुबह। इसको आप क्या कहोगे, इसका मतलब ये देश खतरनाक दौर से गुजर रहा है,
पता नहीं क्या होगा देश का, मैं आपको आगाह करना चाहता हूँ, बहुत हालात गंभीर है। चार सुप्रीम कोर्ट के वो कहे देश में लोकतंत्र को खतरा है, उसके अपने मायने होते हैं, और उसमें हमारे एक जज साहब गोगोई साहब चार जज में शामिल थे, वो बन गए सीजीआई। तब भी कोई प्रक्रिया चल रही थी, कोई चलती नहीं। तो गोगोई साहब को मैं पूछना चाहता हूँ, आप पहले जो प्रेस कॉन्फ्रेंस करी थी वो कोई मामूली बात नहीं थी, चार जगह प्रेस कॉन्फ्रेंस करना और देशवासियों को कहना कि जो हालात है सुप्रीम कोर्ट में बहुत गंभीर है, देश की जो स्थिति समझी चार जजों ने, कैसी सरकार चल रही है, जुडिशरी कैसी चल रही है, कार्यपालिका में क्या काम हो रहा है, देश को खतरा है, लोकतंत्र को खतरा है देश को। वो सीजीआई बन गए, रिटायर हो गए, कोई प्रक्रिया चलती रही, पता नहीं गोगोई साहब पर दबाव था या क्या हुआ, पता ही नहीं पड़ रहा है कि देश जानना चाहता है कि भाई इसमें रहस्य क्या है। तो पहले आपने ये कहा, उसके बाद आप सीजीआई खुद बन गए और प्रक्रिया वही चलती रही। ऐसे कई क्वेश्चन है कि मोदी है तो मुमकिन है, तो आप बताइए कि मुमकिन तो अगर मोदी जी है, मोदी पूरे देश में दुनिया में करवा रहे हैं, अगली सरकार ट्रंप सरकार क्या क्या आगे दुनिया के अंदर। अरे पंडित नेहरू जी की जो विदेश नीति थी, अटल बिहारी वाजपेयी बने विदेश मंत्री, बुलाई देसाई के वक्त में उन्होंने कहा विदेश नीति वो चलेगी जो पंडित नेहरू की थी, वो होती महानता होती। आज किस पूछे क्या क्या आ गया अमेरिका में, कल सरकार दूसरी पार्टी बन गई तो क्या होगा, वहां पर कोई कह सकता प्राइम मिनिस्टर जाके दूसरी पार्टी कैंपेन कर सकता वहां पर, आज तक इतिहास में कभी भी नहीं होगा। ये हमारे देश की खासियत रही है। निकुट राष्ट्रों का सम्मेलन बुलाया पंडित जवाहरलाल नेहरू के वक्त से ही, आप बताइए देश को किस दिशा में ले रहे हैं, क्योंकि मोदी है तो मुमकिन है, ये मोदी है कि मुमकिन है पता नहीं, देश को कहाँ ले जाएंगे कोई नहीं कह सकता। इसलिए मैंने कहा कि कहने के बहुत सारी बातें हैं, पर आप गया जिस प्रकार से भी किसान दुखी थे, नौकरियों के लिए बच्चे 10 लाख बैठ गए आपके यहाँ पर, कभी पेपर आउट हो रहा है, लीक हो रहा है, कभी पोस्टपोन हो रहे हैं चुनाव, आपके प्रेस परीक्षाएं, तो लोग बहुत आपके नौजवान बहुत दुखी हैं, क्योंकि व्यापम का स्कैंडल हो चुका है मध्य प्रदेश के अंदर, वहाँ भी हालात ऐसे ही बने थे पहले, पता नहीं किस दिशा में जाएंगे। सरकार को चाहिए कम से कम टाइम पे परीक्षा करवाएं, नौकरियों के लिए एग्जाम टाइम पे हो, पोस्टपोन नहीं हो, पेपर लीक नहीं हो, होते कई राज्य में होते, पर आज मैंने सुना है तो मुझे दुख हुआ कि यहाँ पे भी ये बीमारी आ गई है। इसलिए मैं आपको निवेदन करना चाहूँगा कि कहने को बहुत सारी बातें भी हमारे साथ साथ बोलेंगे, आपके अध्यक्ष जी बोलेंगे, मैं तो खाली आपको संदेश देने आया हूँ कि पहले मैं रहा यहाँ पर तो मेरा फर्ज बन जाएगा कि स्वच्छता खतरे में देश में, जुडिशरी हो चाहे वो सीबीआई हो, इनकम टैक्स हो, ईडी हो, सीबीसी हो, कोई संस्था बची हुई नहीं है, दबाव में काम कर रही है सरकार के दबाव में, मंत्री भी चलती नहीं केंद्र के अंदर, तमाम खाली नरेंद्र मोदी जी अमित शाह जी दो लोग राज कर रहे हैं देश के अंदर, कैसे जमहूरियत लोकतंत्र काम रहेगा, ये चिंता का विषय बना। इतने मैं आपको निवेदन करूंगा, कृपा करके अभी हेलमेट की बात कही जा रही थी, परेश भाई ने कहा हेलमेट में सब में बहुत ज़्यादा पेनल्टी लगा दी है, बिल्कुल ठीक है आपने ज़्यादा ही लगा दी, परंतु एक बार मैं निवेदन करना चाहूँगा, करीब 2-2.5 लाख लोग मरते प्रतिवर्ष एक्सीडेंट के अंदर, 2-2.5 लाख मरना किसे कहते हैं, ये फैसला हुआ केंद्र का फैसला हुआ, बहुत ज़्यादा उन्होंने हाइट बढ़ा दी है, पर मैं आह्वान करना चाहूँगा आप सबको कि अगर हम लोग क्रॉस करेंगे रोड्स को, हेलमेट नहीं लगाएंगे तो ज़्यादा संख्या में मौतें होगी, उसको रोकना जरूरी है, तो हेलमेट की जरूरत भी है
डिसिप्लिन में रहे हम लोग, ट्रैफिक के नियम को पालन करें वो जरूरी है। खाली इतना ही है, जैसे हम लोगों ने विचार किया अभी एक साल के तो वाला जंप नहीं किया हमने, हम पहले कम लगाएंगे, उसके बाद और बढ़ाएंगे, उसके बाद और बढ़ाएंगे, कम से कम जनता समझ जाएगी अगर हमने हेलमेट नहीं लगाया तो हमें हमारे पर जुर्माना लग सकता है। एक साथ इतनी बड़ी जंप करने से कई लोगों को तकलीफ हो गई, इसलिए लोगों ने ताली बजा दी बहुत बड़ी फैसला के आह्वान पर मौत मौत से बचाना जरूरी है जनता को, हमें तो जरूरी है कि हम हेलमेट को लगाने के लिए तो सपोर्ट करें, पेनल्टी जो है वो धीरे धीरे बढ़ाए, मेरा मानना ही है। और एक बात मैं कह के अपनी बात समाप्त करता हूँ, एक EWS का जो आर्थिक रूप से पिछले 10% का आरक्षण अभी हुआ है लोकसभा के अंदर, राजस्थान सरकार ने सारी शर्तें हटा दी, कल इनकम का शर्त रखा है। मैंने सुना है कि गुजरात के अंदर भी शर्तें हटी है जमीन की भी और जायदाद की भी, परंतु 78 के पहले जो लोग रहते हैं उनके लिए हटी है। मेरा मानना है कि 78 के बाद हो या पहले हो सबके लिए हटी है, जिससे कि सबको लाभ मिल सके। और एक बात कह के मैं अपनी बात समाप्त करता हूँ कि वैसे तो टेक्सटाइल एक्सपोर्ट आपके यहाँ बर्बाद हो रहा है, उद्योग सूरत के अंदर डायमंड का उद्योग बर्बाद हो रहा है, और आपको मालूम पिछले चुनाव में जब कांग्रेस की सरकार बनने के माहौल बन गया तो केंद्र सरकार ने किस प्रकार से दुरुपयोग किया, इनकम टैक्स का, ईडी का, कितने अधिकारियों को भेज दिया सूरत के अंदर दबा देने के लिए, लाखों मजदूर काम करते वहाँ पर, काम धंधे बंद हो रहे थे, लोग घबरा गए, और अंतिम समय में जहाँ 1-1 लाख रुपये 1-1 लाख लोग रैली हो रही थी, केंद्रीय मंत्री की मीटिंग नहीं हो पा रही थी, उन लोगों ने वोट दे दिया मोदी जी की सरकार में, वरना उस वक्त में गुजरात की सरकार भी ज़्यादा ज़्यादा बढ़ गई थी। प्रधानमंत्री को कहना पड़ा मैं खुद विकास हूँ, जिससे कि उनकी इज्जत रह सके, कोई बात नहीं। एक बात मैं सीख के जा रहा आपसे, क्योंकि राजस्थान आजादी के बाद में 22 हरियाणा का देश था, प्रदेश था, उनको सरदार पटेल के वक्त में एकीकृत किया गया, राजस्थान बना। हमारे यहाँ प्रथाएँ जो है घूंघट की बहुत ज़्यादा है, घूंघट की बहुत ज़्यादा है, महिला घूंघट में रहती ज़्यादा गाँव के अंदर की शहरों में रहती ज़्यादा, मुझे बहुत दुख होता है कब तक हम महिलाओं को घूंघट में कैद रखेंगे। राजीव गांधी जी ने जब 73-74 अमेंडमेंट किया हुआ कॉन्स्टिट्यूशन के अंदर, तब गांव में सरपंच, पंच, प्रमुख, मेयर, सभापति, पार्षद बनने लगे महिलाएं भी SC ST OBC के साथ में, तो घूंघट में कैद रहेगी तो आप समझ लो कि देश का विकास कभी नहीं हो सकता, क्योंकि आधी आबादी महिलाओं की है, 70 भागीदारी उनकी होगी तब जाकर के ये देश और ज़्यादा तेज गति से प्रगति करेगा। इसीलिए सोनिया गांधी चाहती है कि 33 आरक्षण मिले उनको, राजीव गांधी जो बात आगे बढ़ाई तो असेंबली में पार्लियामेंट के अंदर भी 30% अधिक आरक्षण मिले महिलाओं को, ये उनकी सोच है। तो घूंघट में रखोगे उनको तो कैसे काम चलेगा। मुझे खुशी है चाहे बाल विवाह हो चाहे वो घूंघट हो, गुजरात के अंदर घूंघट नहीं है, बहुत बड़ी बात है। उसके अंदर गुजरातवासियों को बधाई देना चाहूँगा, बहुत बहुत बधाई देना चाहूँगा कि आपके यहाँ घूंघट नहीं है, आपके यहाँ महिलाएं इस रूप में रहती हैं बिना घूंघट के, गांव में भी और शहरों में बहुत जगह कम जगह होगा उनको हटना चाहिए। ये मैं आपके यहाँ की भावना लेके जाऊंगा राजस्थान में, और राजस्थान में अभी अभियान चला रखा है कि राजस्थान से घूंघट हटना चाहिए, जिससे कि राजस्थान का विकास भी तेज गति से हो सके। मुझे खुशी है कि आपने मुझे बहुत ध्यान से सुना है, गुजराती मुझे आती नहीं है, खाली कैम छो मैं बोल सकता हूँ और नहीं बोल सकता हूँ, तो इसलिए मुझे खुशी है कि आपने, इसलिए मैंने कहा चावड़ा जी को भी मुझे पहले बुला दो, गुजराती में बोल नहीं पाऊँगा, तो मुझे आपने बहुत बर्दाश्त किया, उसके लिए मैं आपका बहुत शुक्रिया अदा करता हूँ। धन्यवाद, जय हिंद, धन्यवाद। जे रीते प्रजा पिसाई रही है, मोहवारी हो, बेरोजगारी हो, बेकारी हो,
ખેડૂતોનો મુદ્દો હોય, તમામ મુદ્દાઓ પર જ્યારે પ્રજા બિસાડી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં છે ત્યારે એની ફરજનો પાઠ છે કે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. સરકાર સત્તાના નશામાં એટલી ચકનાચૂર છે અને સત્તાના નશામાં ચકનાચૂર હોવાના કારણે પ્રજાની વેદના તે સમજ શકતી નથી. ત્યારે કોંગ્રેસ પાર્ટીનો એક જવાબદારીનો ભાગ છે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે પ્રજાના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ઉજાગર કરીશું. અને જો ભારતીય જનતા પાર્ટી હજી પણ નહીં જગે તો આનાથી પણ જલદ આંદોલન કરવાની કોંગ્રેસ પાર્ટીની તૈયારી છે. સરકારની સાથે જોડાયેલા લોકો જ આ કૌભાંડ કરી રહ્યા છે. સરકારની પારદર્શિતા હોય અને સરકાર મિસ્ત્રીઓ કે દરેક યુવાનને ન્યાય આપવો છે તો એના જળ સુધી જવું જોઈએ. એમાં નાનામાં નાનો કે મોટા મોટો કોઈ પણ આગેવાન હોય, કાર્યકર હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે કડક હાથે પગલાં લેવા જોઈએ. કારણ કે દેશના રાજ્યના જે યુવાનો છે એ 9000 ભરતીની સામે જ્યારે 9 લાખ લોકો ફોર્મ ભરતા હોય ત્યારે આવા સંજોગોમાં સરકારે યુવાનોની રોજગારી આપવાની વાત કરવી જોઈએ અને આવા લોકો સામે એક્શન પણ લેવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી જે પણ મુદ્દાઓ છે, જે મુદ્દાઓને આધીન ચાલી રહી છે, એ મુદ્દાઓને આધીન કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં આંદોલન પણ કરશે.